નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ચોપાટ કાર્યક્રમમાં આજે વાત કરીશું પાકિસ્તાનના વઝીરે આઝમની. જી હા, જે પ્રમાણે પાકિસ્તાનમાં ચૂંટણી લડાઈ, જે પ્રમાણે મતદાન થયું ને લોહિયાળ મતદાન થયું, ત્યારબાદ જે પરિણામો આવ્યા, પરિણામોમાં ખબર પડી કે હવે તો જે આ પાકિસ્તાનના વઝીરે આઝમ છે એ ક્યાંક ભૂતપૂર્વ કપ્તાન પણ હતા. યસ, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન એવા ઇમરાન ખાન પાકિસ્તાનના વઝીરે આઝમ બનવા જઈ રહ્યા છે. ત્યારે 272 બેઠકો માટે જે ચૂંટણી યોજાઈ હતી અને એમાં 70 વર્ષમાં પહેલીવાર એવું બને છે કે ત્રીજા પક્ષની સત્તા આવે છે. એટલે કે જો આમ જોવા જઈએ તો તહેરીકે ઇન્સાફ એટલે કે ઇમરાન ખાનની પાર્ટી ફર્સ્ટ નંબર પર છે. બીજા નંબર પર નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની જે પીપીપી પાર્ટી છે તેઓ ત્રીજા ક્રમે છે. હાલાંકી બિલાવલ ભુટ્ટો પોતે જ હારી ગયા છે અને નવાઝ શરીફે એક ઇમોશનલ કાર્ડ રમીને પોતે હાજર થઈ ગયા અને સામેથી ધરપકડ વોરી લીધી. એક ઇમોશનલ ટચ આપવાની ક્યાંક કોશિશ કરી પરંતુ ક્યાંક કામ ન લાગ્યું. ઇમરાન ખાન રાજકારણમાં આવ્યા તો ભારત વિરુદ્ધ ઝેર ઓકીને ઇમરાન ખાન રાજકારણમાં આવ્યા છે. તો બિલાવલ ભુટ્ટોની વાત કરીએ તો રાજનીતિક પરિવારમાંથી આવ્યા છે પરંતુ પહેલી વાર તેઓ આ ચૂંટણી લડ્યા છે એટલે બહુ અનુભવી ન કહી શકાય. પરંતુ ઇમરાન ખાન હવે જ્યારે આ સત્તાના સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે ક્રિકેટમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવનાર ઇમરાન ખાન ખરેખર રાજકારણમાં કેટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવે છે અથવા સ્પિરિટ બતાવે છે જોવાનું રહેશે. હાફિઝ સઈદની પાર્ટી પણ ઊભી હતી આ ચૂંટણીમાં અને એના પણ ઉમેદવારો જે હતા અલ્લાહ અકબર તહેરીક પાર્ટી, પરંતુ કશું જ ઉકાળી શક્યા નથી. એક પણ ઉમેદવાર ચૂંટાયો નથી. રિઝલ્ટ ચોક્કસ લેટ આવ્યા પરંતુ ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર કર્યું કે રિઝલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમનો પહેલીવાર ઉપયોગ કર્યો છે એને કારણે લેટ છે, ટેકનિકલ ખામી હતી, બાકી કોઈનું પણ દબાણ નહોતું. અને આ જ રીતે હવે જે પરિણામો સામે આવી રહ્યા છે પાકિસ્તાનમાં સરકાર જ્યારે બદલાઈ છે, ભારતને કેટલો ફાયદો, ભારતને કેટલું નુકસાન, ફાયદો કે નુકસાન કરતાં કયા પ્રકારની અસર પડોશી દેશો પર પડશે આ રાજકારણની, આ સત્તાની. 1992માં કહેવાય છે કે ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાને જ્યારે વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઇમરાન ખાન કપ્તાન હતા અને નવાઝ શરીફના હસ્તે તેમનું ટીમનું અને કપ્તાનનું સન્માન થયું હતું. એ જ નવાઝ શરીફને હરાવીને સત્તા હાસિલ કરી રહ્યા છે, કપ્તાન બની રહ્યા છે પાકિસ્તાનના અને પાકિસ્તાનના વઝીરે આઝમ બની રહ્યા છે ઇમરાન ખાન. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે વરિષ્ઠ પત્રકાર એવા ભાર્ગવભાઈ પરીખ ઉપસ્થિત છે. ભાર્ગવભાઈ સ્વાગત છે આપનું. અને એક્સ આર્મીમેન એવા નરેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત છે. નરેન્દ્રસિંહજી આપનું પણ સ્વાગત છે. ભાર્ગવભાઈ, જે પ્રમાણે ક્યાંક ભારતની ચૂંટણી હોય તો પાકિસ્તાનનો ઉલ્લેખ થતો હોય છે, ભારતની ચૂંટણી હોય તો મિયાં મશરફનો ઉલ્લેખ થતો હોય છે, ક્યાંક પાકિસ્તાન ક્યાંક આતંકવાદનો ઉલ્લેખ થતો હોય છે, હવે પાકિસ્તાનમાં ચૂંટણી છે તો ક્યાંક મુદ્દાઓ ભારતના પણ લેવાયા છે, ક્યાંક નરેન્દ્ર મોદીનું પણ નામ લેવાયું છે. ઇમરાન ખાને એમ કહ્યું છે કે અત્યારે જે ભારત પાકિસ્તાનના સંબંધો જે વણસ્યા છે એની પાછળ મોદી સરકાર જવાબદાર છે. આવી વાત કરીને પણ ક્યાંક લાગણી મેળવવાનો એક પ્રયાસ થાય છે. આ ચૂંટણીને આપ ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો? જો બહુ સ્પષ્ટ છે કે ભારત હોય કે પાકિસ્તાન, બંને દેશો ટ્રેડિશનલ રાઇવલ ગણાય છે. એટલે ટ્રેડિશનલ રાઇવલરી બંને દેશોની પહેલેથી જ રહેલી છે. એટલે અહીંયા આગળ મતદાતાના જે ઇમોશન છે એ ટ્રેડિશનલ રાઇવલરીના કારણે પણ દેખાય છે. તમે જેમ પહેલાં શરૂઆતમાં ક્રિકેટની વાત કરી તો ક્રિકેટમાં પણ તમે જુઓ તો ભારત પાકિસ્તાનની મેચ હશે ત્યારે તમે જોશો કે સૌથી વધારે લોકોને રસ એની અંદર હોય છે અને એનું પ્રમાણ એ છે કે ત્યારે મારી લાઈવ મેચ જ્યારે ટેલિકાસ્ટ થતી હોય તો એની ઉપર સૌથી વધારે જાહેર ખબરનું માત્રા પણ એની ઉપર હોય છે ને એના પૈસા પણ વધારે હોય છે. એટલે ઇટ મીન્સ કે ટ્રેડિશનલ બંને રાઇવલ હોવાના કારણે આ થવાનું છે. નંબર બે, અહીં સરકાર આવે છે એ પછી કઈ પરિસ્થિતિ સર્જાય છે એ અગત્યનું છે, કારણ કે કાશ્મીરનો મુદ્દો આ વખતે ચર્ચાની અંદર એટલો મોટો નથી રહ્યો કે જેટલો દર ચૂંટણીની અંદર પાકિસ્તાનમાં રહેતો હોય છે. પાકિસ્તાનને જરા જો પ્રાંતીય રીતે વિભાજન કરવામાં આવે તો ખૈબર પુખ્તનની અંદર 39 બેઠકો છે, સંઘીય રાજધાનીની અંદર 3 બેઠકો છે, પંજાબમાં 141 બેઠકો છે જ્યાં ઇમરાનનો સૌથી વધારે દબદબો થયો છે, સિંધમાં 61 બેઠક છે જ્યાં સોફ્ટ ઇસ્લામિક વધારે ચાલે છે, બલુચિસ્તાન જ્યાં આગળ સૌથી વધારે હાર્ડકોર પાકિસ્તાન તરફી લોકો છે ત્યાં આગળ 16 સીટ્સ છે અને ફાટાની અંદર 12 સીટ છે. તો આ બધાના કોમ્બિનેશનની અંદર જ્યારે બેસવા જોવા જઈએ તો 110 સીટની અંદર ચોખ્ખો ચોખ્ખો ઇમરાનને આગળ જો મળે છે એટલે એમને જીતવા માટે માત્ર 16 સીટ બાકી રહે છે.
પરંતુ આ બધી વસ્તુઓની ભારતીય ટ્રેડ ઉપર કેટલી અસર પડે છે એ અગત્યનું છે, કારણ કે ભારતીય ટ્રેડ અને પાકિસ્તાનનો ટ્રેડ જો શરૂ થશે તો એના મોટા ફાયદા પડોશી દેશ તરીકે આપણને મળશે. બિલકુલ. નરેન્દ્રસિંહજી, આપ પણ એક ભૂતપૂર્વ સૈનિક છો, પહેલી વાર પાકિસ્તાનમાં ત્રીજા પક્ષની રચના થઈ રહી છે. પહેલાંના જે કોઈ શાસકો આવ્યા, એટલે બહુ આગળના જઈએ તો પરવેઝ મુશરફની વાત કરીએ કે નવાઝ શરીફની વાત કરીએ, તો ચોક્કસ એક રણનીતિ હતી અને એમાં હંમેશા ઉશ્કેરાટ, ભારત વિરુદ્ધ બોલવું અને પડોશી દેશો સાથે એટલા કોઈ સારા સંબંધ નથી દેખાયા. લાગે છે કે હવે ઇમરાન ખાનના આવવાથી, ઇમરાન ખાન ક્રિકેટ દરમિયાન વર્લ્ડમાં ફરેલા છે, અલગ અલગ દેશોથી પરિચિત છે, ત્યાંની રાજનીતિ પરિચિત છે અને ત્યાંની ઇકોનોમીથી પરિચિત છે, કોઈ ચોક્કસ બદલાવ પાકિસ્તાનમાં આવે પોઝિટિવ એવું આપને લાગે છે? અભી જૈસે ઇમરાન ખાન ક્રિકેટર હૈ, હમારે ક્રિકેટર હૈ પાકિસ્તાન કે, ઉન્હોને પૂરે વર્લ્ડ કે અંદર દેશ વિદેશ મેં જા કરકે ક્રિકેટ ખેલા હૈ. ક્રિકેટ કા એક મેદાન એક અલગ ચીજ હૈ ઓર એક રાજનીતિ એક અલગ ચીજ હૈ. જિસ પ્રકાર સે ઉન્હોને એક પોઝિટિવ માઇન્ડ સે ક્રિકેટ કો અંજામ દિયા હૈ, ઉસી તરહ સે અભી યે દેખના હોગા કે જો હમારે દેશ કે ઓર પાકિસ્તાન કે બીચ મેં જો સંબંધ નહીં રહે, યાની કે પાકિસ્તાન કે અંદર હમેશા પાકિસ્તાન કે અંદર જો હૈ આતંકવાદીઓ કા દબદબા રહા હૈ, સેના કા દબદબા રહા હૈ, વહાં પર પ્રજાતંત્ર નહીં રહા હૈ. કિંતુ ઇમરાન ખાન સાહેબ સે ઇતની ઉમ્મીદ હૈ ભારત દેશ કી કે ઇમરાન ખાન અગર વહાં કે પ્રધાનમંત્રી બનેંગે તો હો સકતા હૈ હમારે ભારત ઓર પાકિસ્તાન કે ઉસમે સુધાર આયેગા, યાની કે મિત્રતા મેં સુધાર આયેગા ઓર જો દબદબા હૈ આતંકવાદીઓ કા ઓર સેના કા, અગર વો ચાહતે હૈ ઇમરાન ખાનજી ચાહતે હૈ તો ઉસ આતંકવાદ કે દબદબે કો ઓર સેના કે દબદબે કો દરકિનાર કરતે હુએ જો પાકિસ્તાન કી પ્રજાને ઉનકો ચુના હૈ ઉનકે ભવિષ્ય કે લિયે ઉનકે ફ્યુચર કે લિયે ભારત કે સાથ હી નહીં બલ્કિ દૂસરે દેશો કે સાથ ભી સંબંધ અચ્છે રખેંગે ઓર અપને પાકિસ્તાન કો અપને પાકિસ્તાન દેશ કો આગે બઢાએંગે જૈસે ઓર દેશ જૈસે અપના ભારત અપના ભારત દેશ કિતના આગે બઢ ગયા હૈ, પાકિસ્તાન કહાં રહે ગયા હૈ, આતંકવાદીઓ મેં સિર્ફ પાકિસ્તાન કા નામ રહે ગયા હૈ, બાકી કિસી મેં નહીં રહે ગયા હૈ. ક્યોંકિ હમારા ભારત દેશ જો હૈ શાંતિપ્રિય દેશ હૈ ઓર અપને સભી યુએનઓ કે અંદર રહે કે અપને ઉસકે અંદર રહે કે દાયિત્વ કે અંદર રહે કે કામ કરતા હૈ. પર પાકિસ્તાન મેં જીતને ભી આજ તક જીતને ભી પ્રાઇમ મિનિસ્ટર હુએ ઉન્હોને સિર્ફ એક હી રટ લગાઈ હુઈ હૈ કે હમારા ભારત દેશ દુશ્મન હૈ, બાકી ઉન્હોને યે કભી નહીં સોચા હૈ. ઓર વો જો પાકિસ્તાન કે જો પ્રધાનમંત્રી રહે હૈ વો હમેશા યહી સોચતે હૈ, વો દબ ઉસમે કામ કરતે હૈ, આતંકવાદીઓ કે ઇશારે પર કામ કરતે હૈ, સેના કે ઇશારે પર કામ કરતે હૈ. કિંતુ અભી હમકો યે દેખના હૈ જો હમારે ઇમરાન સાહેબ જો ક્રિકેટર હૈ ઉનકો દેખના હૈ કે અપને પાકિસ્તાન કી પ્રોગ્રેસ કરને કે લિયે ઉન્નતિ કરને કે લિયે આતંકવાદીઓ કો દરકિનાર કરના પડેગા, સેના કો દરકિનાર કરના પડેગા, તભી પાકિસ્તાન કી પોઝિટિવ યાની પ્રોગ્રેસ હોગી, ઉન્નતિ હોગી. ઓર તભી જો ઉનકે પડોશી દેશ હૈ જૈસે ભારત દેશ હૈ ઓર ભી દૂસરે પડોશી દેશ હૈ તભી ઉસમે સુધાર આયેગા, તભી પાકિસ્તાન કી ઉન્નતિ હોગી, અધરવાઇઝ ઉન્નતિ નહીં હોગી. અગર જી 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 બિલકુલ, જે પ્રમાણે ભાર્ગવભાઈ વાત કરીએ કે જ્યારે અગાઉ પણ કહ્યું કે જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણીઓ એટલે ભારતનો ઉલ્લેખ કરવામાં આવે, ભારતનો ઉલ્લેખ થાય એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ થાય, ક્યાંક ઇમરાન ખાને એમ પણ કહ્યું છે કે ભારત પાકિસ્તાનના જે સંબંધો બગડ્યા છે એમાં મોદી સરકાર જવાબદાર છે, ક્યાંક એમણે એ પણ વાત કરી છે કે આ સરકારે જે સંબંધો ખરાબ કર્યા છે, ભારત વિરુદ્ધ ઝેર ઓકીને જેમ માછલી પાણી વગર તરફડતી હોય એમ ઇમરાન ખાન સત્તા વગર અત્યાર સુધી તરફડતા હતા, ક્યાંક ભારતના નામે ક્યાંક ભારતના રાજકારણના નામે એમણે આ સત્તા મેળવી છે, તો હવે શું લાગે છે? સેનાનો દબદબો હતો, આતંકવાદનો દબદબો હતો, તેમના ઇશારે કામ થતું હતું, લાગે છે કે હવે જે અત્યાર સુધીની જે સત્તા અને જે રાજકારણીઓ આવી ગયા સત્તા પર, ઇમરાન ખાનના આવવાથી ક્યાંક પાકિસ્તાનની સમૃદ્ધિમાં વધારો થાય, પાકિસ્તાનનો વિકાસ થાય, એનું એક લેવલ ઊંચું આવે? જો હવે મુદ્દાની વાત કરી કે જે પહેલા સવાલનો જવાબ આપી દઉં કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકેવાની વાત છે. તમે પાકિસ્તાનનો ઇતિહાસ જુઓ તો પાકિસ્તાન આપણી જોડે જ આઝાદ થયું છે. પાકિસ્તાનમાં અડધો અડધ સમય એટલે 35 વર્ષથી વધારે સમય સુધી
સેનાએ ત્યાં આગળ રાજ કર્યું છે. 90ની અંદર લોકો સેનાના આ જ પ્રકારના દબદબાથી ને એના કારણે ત્રાસેલા હતા. ત્યારે બે પાર્ટીઓ હતી, પીએમએલ એટલે મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પીપીપી. આ ત્રણે, આ બંને પાર્ટીઓનો દબદબો હતો. આ બંને વચ્ચે પણ સેનાએ એમને ભીડાઈને લાંબા સમય સુધી અસર રાખી છે. એટલે સેનાનો દબદબો પાકિસ્તાનની અંદર પહેલેથી રહ્યો છે. સેના ભલે લોકશાહીની વાત થતી હોય પણ સેનાનો દબદબો પહેલેથી રહ્યો છે. આ સંજોગોની અંદર ઇમરાન ખાન માટેની સૌથી મોટામાં મોટી જે કસોટી હશે અથવા તો એના માટેની એક્ઝામ જે હશે એને આ સેનાની સામે કેવી રીતે પડકાર ઝીલવો એ મહત્ત્વનો મુદ્દો એના માટે બની રહેશે. નંબર બે કે આના પછીની વાત આવશે એ ટ્રેડની. હવે પહેલાં જેવા દિવસો રહ્યા નથી. હવે માર્કેટ જે છે એ એકદમ ગ્લોબલ થઈ ગયું છે. ઇન્ટરેસ્ટિંગ પોર્શન એ છે કે ભારતનું જે કપાસ છે એ ભારતનું કપાસ પાકિસ્તાનમાં જાય છે, પાકિસ્તાનમાંથી કાપડ બનીને અમેરિકામાં નિકાસ થાય છે, પણ અમેરિકા એ સીધું લેતું નથી. ભારતનું કપાસ છે એ ચીનમાં પણ જાય છે, પરંતુ વાયા શ્રીલંકા જાય છે. કારણ કે જ્યારે તમે પોખરણનો ધડાકો કર્યો એ પછી ટ્રેડ ઉપરના જે કંટ્રોલ આવ્યા છે એના કારણે આ પરિસ્થિતિ છે. પાકિસ્તાનથી કાપડ લેવાનું કારણ એ છે કે ભારતની અંદર આપણે દેશી ભાષામાં કહીએ તો 56ના પનાનું કાપડ બને છે. આ 56ના પના કરતાં ત્યાં આગળના પાકિસ્તાનના કારીગરો 80ના પનાનું કાપડ બનાવે છે, પરંતુ ભારત પાસેથી સીધો કપાસ ખરીદી શકતા નથી. 2014ની અંદર જ્યારે આની છૂટ આવી ત્યારે આ ભારતીય કપાસ જે છે એ શ્રીલંકા થઈ અને ભારત પાકિસ્તાન જાય છે, ત્યાંથી કાપડ બનીને અમેરિકા જાય છે. જો ટ્રેડની અંદર સુધારો થશે તો આ બધી પ્રોડક્ટનો કિંમતની અંદર મોટો માર્જિનનો ફરક પડશે. આ માર્જિનનો ફરક પડવાના કારણે બિઝનેસ વધશે. જેમ કે પાકિસ્તાનની અંદર વરિયાળીનો બિઝનેસ તમે જુઓ તો વરિયાળીને 50% ડિમાન્ડ ગુજરાત પૂરી પાડે છે. પાકિસ્તાનની અંદર તલની ડિમાન્ડ છે, જે એ તલની ડિમાન્ડ છે એ ભારત પૂરી પાડે છે. તો આ ઘણા બધા એવા ટ્રેડ છે કે જે કોમોડિટીથી માંડીને ડોમેસ્ટિક એપ્લાયન્સીસ સુધીના કે જે એક માર્કેટ ખુલી શકવાની શક્યતા છે. અલબત્ત એની અંદર સેના કેટલી કારગર રહેવા દે છે ઇમરાન ખાનને એના ઉપર એક આધાર છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં તો એ દેખાતું નથી કે ટ્રેડ માટેના કોઈ દરવાજા ઓપન થઈ શકે. ચલો બિલકુલ નરેન્દ્રસિંહજી, જે પ્રમાણે પાકિસ્તાનને જો ઓળખવું હોય તો કહેવાય છે કે એક આતંકવાદી દેશ તરીકેનું એને એક બિરુદ મળેલું છે, અને આજુબાજુ જે પડોશી દેશો સાથે પણ જે સંબંધો છે પાકિસ્તાનના એટલા સમૃદ્ધ નથી. લાગે છે કે હવે ક્યાંક સત્તાના પરિવર્તન આવવાથી કે લોકોને ક્યાંક વિશ્વાસ હતો કે હવે પાકિસ્તાનનો ક્યાંક જે એક પરિવર્તન આવે, આમૂલ પરિવર્તન આવે, આતંકવાદથી નહીં પરંતુ આર્થિક વિકાસથી લઈને લોકોના જીવન સ્તર પણ ઊંચું આવે, એના માટે હવે ક્યાંક ઇમરાન ખાન પણ વિચાર કરશે અને દોસ્તીનો હાથ લંબાવીને પડોશી દેશો સાથે આગળ વધશે. ઇમરાન ખાન જી કો અગર પડોશી દેશો કે સાથ મે મિત્રતા બનાની હૈ ઓર અપને પાકિસ્તાન કી ઉન્નતિ ચાહની હૈ તો ઉનકો આતંકવાદીઓ કો ઓર સેના કો દરકિનાર કરના પડેગા. અધરવાઇઝ હા, ઇમરાન ખાન જી પોઝિટિવ હૈ ક્યોંકિ ઉન્હોને જો હૈ અપને સંસાર કે અંદર બહોત સારે દેશો કે સાથ મેચ ખેલે હૈ ઓર ઉન્હોને પોઝિટિવ માઇન્ડ કા ઉન્હોને અપના એક્ઝામ્પલ ભી દિયા હૈ. પર પોઝિટિવ માઇન્ડ પાકિસ્તાન મે લગ નહીં રહા હૈ કે પોઝિટિવ માઇન્ડ ઇમરાન ખાન જી આગે આતંકવાદી ઓર દેશ ઉનકે પાકિસ્તાન કી જો સેના હૈ ઉનકો આગે બઢને દેગી એસા લગ નહીં રહા હૈ. પરંતુ ઉમ્મીદ કી જા રહી હૈ, ઉમ્મીદ યહી કી જા રહી હૈ કે ઇમરાન ખાન જી અપને પાકિસ્તાન કી ઉન્નતિ કે લિયે આતંકવાદીઓ કો ઓર સેના કો યાની દરકિનાર કરેંગે ઓર અપને પ્રજા કી ખુશહાલી કે લિયે ઉન્નતિ કે લિયે પડોશી દેશ કે સાથ મે હાથ બઢાયેંગે ઓર આગે જો ઘુસપેઠ હો રહી હૈ હમારે ભારત દેશ કી અપને બોર્ડર પર જો ઘુસપેઠ હો રહી હૈ ઉસ ઘુસપેઠ કો દરકિનાર કરેંગે યાની રોકેંગે ઓર ઉનકે સાથ મે બડી સે બડી કાર્રવાઈ કરેંગે આતંકવાદીઓ કે સાથ મે તભી યે આગે બઢ સકતે હૈ. અધરવાઇઝ લગ નહીં રહા હૈ કે આજ તક જીતને ભી પાકિસ્તાન કે અંદર જીતને ભી પ્રધાનમંત્રી બને ઉનકો આતંકવાદીઓને ઓર પાકિસ્તાન કી સેનાને આગે બઢને નહીં દિયા. પરંતુ ઇસમે એક કુછ ઉમ્મીદ હૈ ક્યોંકિ એક અલગ ફિલ્ડ સે એક ક્રિકેટર ઇસ રાજનીતિ મે આયે હૈ, અલગ ફિલ્ડ સે આયે હૈ, ઇસલિયે હમ સબકો લગ રહા હૈ કે હો સકતા હૈ થોડા કુછ ન કુછ બદલાવ જરૂર આયેગા. બદલાવ તભી આયેગા ઇમરાન જી કો અપની પાકિસ્તાન કે અંદર જો પેદા હુઆ આતંકવાદ હૈ ઉસકો દરકિનાર કરના પડેગા. બેખૌફ
बेखौफ अपना प्रधानमंत्री दावेदारी को जो है बेखौफ अपने रूल रेगुलेशन में बदलाव लाना पड़ेगा, तभी आगे वो बढ़ सकते हैं। अदरवाइज जैसे और प्रधानमंत्री जी ने या जनरल परवेज मुशर्रफ आए, उन्होंने पूरा आतंकवाद का ही साथ दिया है, अगर वो आतंकवाद का साथ देंगे तो वो आगे पड़ोसी मुल्कों के साथ में आगे बढ़ नहीं सकते हैं, दोस्ती कर नहीं सकते हैं पड़ोसी मुल्कों के साथ में। ऐसा तभी संभव है जब वो दरकिनार करेंगे आतंकवाद को और पाकिस्तान की सेना को, अदरवाइज नहीं। चलो बिल्कुल, એટલે એક મોટો મદાર પાકિસ્તાની સેનાનું વલણ કયા પ્રકારનું રહે છે, આતંકવાદ સામે સરકારનું વલણ કયા પ્રકારનું રહે છે એ પણ રહેશે, કારણ કે હાફિઝ સઈદ અને એની પાર્ટી જ્યારે આ ચૂંટણી લડ્યા ને 256 ઉમેદવારો એમણે ઊભા રાખ્યા, હાલાકી પાકિસ્તાનની જનતાએ નકારો ચોક્કસ આપ્યો છે, એટલે આતંકવાદને પ્રોત્સાહન નથી, પરંતુ હાફિઝ સઈદ ખુલ્લેઆમ ફરી રહ્યા છે પાકિસ્તાનમાં, ભારત વિરુદ્ધ ઝેર રોકી રહ્યો છે, શું એની પર લગામ કસાશે કે કેમ, આ પણ એક સવાલ છે। બ્રેક લઈશું, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું। વેલકમ બેક। નવાઝ વઝીર આઝમ જે પાકિસ્તાનના જે બનવા જઈ રહ્યા છે એ હવે વઝીર આઝમ બન્યા પછી કયા પ્રકારનો ફેરફાર લાવશે, કારણ કે અત્યાર સુધી પાકિસ્તાન પર ક્યાંક સેનાનો દબદબો છે, ક્યાંક આતંકવાદનો ઓછાયો છે, આતંકવાદી દેશ તરીકે જ્યારે વિશ્વભરમાં પાકિસ્તાન એક પ્રખ્યાત છે, જ્યાં કોઈ વિશ્વમાં કોઈ પણ દેશમાં જ્યાં કંઈ હુમલો થાય એટલે પહેલો જ ઇશારો પાકિસ્તાન તરફ હોય છે, પાકિસ્તાનના આતંકી સંગઠનો તરફ હોય છે, આ છાપ ભૂસવી એક પડકાર છે ઇમરાન ખાનની પાર્ટી માટે અને પાકિસ્તાન માટે। ત્યારે ભાર્ગવભાઈ ક્યાંક લાગે છે કે જે પ્રમાણે પાકિસ્તાનની જનતા પણ ઈચ્છે છે કે પાકિસ્તાનનું આતંકવાદમાંથી નામ નીકળી જાય, નહીંતર હાફિઝ સઈદની પાર્ટીને જે અલ્લાહ અકબર તહેરીક પાર્ટી હતી 256 ઉમેદવારમાંથી એક પણ ચૂંટાયા નથી, પ્રજા ક્યાંક ઈચ્છે છે। હવે ઇમરાન ખાનને એની પાર્ટી જો ઈચ્છે સત્તામાં આવ્યા છે તો કે પાકિસ્તાનનું નામ આતંકવાદી દેશમાંથી ભૂસાય, તો એના માટે કંઈક કઠિન પ્રયત્નો છે કે હજુ પણ ક્યાંક સેનાને આતંકવાદ એના માર્ગમાં રોડા નાખશે? બિલકુલ, એના માર્ગમાં રોડા નાખશે, જેમ કે તમે કહ્યું કે હાફિઝ સઈદની વાત તો છે જ, પણ આ ઉપરાંત તહેરીકે લબેક પાકિસ્તાન એક પાર્ટી છે, જે પાર્ટી પણ ઇમરાન ખાન માટે એ ચરમપંથી પાર્ટી છે। આ ઉપરાંત ધ મિલી મુસ્લિમ લીગ જે નામનો જે રાજકીય પક્ષ છે એ પણ મોટો ચરમપંથી પક્ષ છે, જે લશ્કરે તોયબાની સાથે સીધે સીધો સંકળાયેલો છે। લશ્કરે તોયબા જે આપણે ભૂલવું ના જોઈએ કે જેણે મુંબઈના આતંકવાદી હુમલા કર્યા હતા, એ પણ આની અંદર બહુ સક્રિય રહ્યો છે। આ ઉપરાંત મહત્ત્વની જે એના માટે ઇમરાન ખાન માટેનો જે મહત્ત્વનો જે પડકાર આવવાનો છે, એ પડકાર છે એ સુન્નત વલ જમાતનો હશે। સુન્નત વલ જમાત એટલે શું છે કે સિયા સુન્ની વચ્ચેની જે લડાઈ ત્યાં આગળ ચાલે છે એમાં સુન્નત વલ જમાત જે છે સિયાઓની વિરુદ્ધમાં છે અને સુન્નીઓની તરફેણમાં કરી રહી છે। હવે સિયાઓની સંખ્યા ત્યાં આગળ ઓછી છે, તો સુન્નત વલ જમાત જે છે એ સુન્નત વલ જમાતને કંટ્રોલ કરવું એ પણ એમના માટે એક બહુ મોટી પડકારરૂપ સાબિત થશે, અને આ પડકારોને પહોંચી વળવા માટે એમના ઇમરાન ખાન કઈ રીતે કામ કરે છે, એ કારણ કે સલામતી માટે 371,000 ઇઝ નોટ અ સ્મોલ એમાઉન્ટ લશ્કરના સભ્યોને પાકિસ્તાનમાં મૂક્યા હતા, તેમ છતાંય લોહિયા તરીકાથી મતદાન થયું છે। અને આ જે મેં જે તમને આગળ ત્રણ પાર્ટીઓ ગણાવી, આ પાર્ટીઓનો એની અંદર મુખ્ય હાથ રહેલો છે, તો આ લોકોને કાબૂમાં રાખવા એ પણ એક ઇમરાન ખાટે માનો છો ભાર્ગવભાઈ કે ભારત પાકિસ્તાનના સંબંધો સુધારવાની વાત થાય છે તો ભારતે ઓલવેઝ પહેલ કરી છે, હાલાકી અહીંયા પણ સરકાર બદલાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુસ્ત હિન્દુત્વનો એક છાપ એમની પર છે, પાર્ટી પર એક છાપ છે, છતાં પણ પાકિસ્તાનમાં અચાનક જવું, તમામ પ્રોટોકોલ તોડીને જવું અને એક શુભ શરૂઆત કરવી, છતાં આપણને મળ્યું શું લાગે છે કે હવે કોઈ એવી પહેલ કરવામાં આવે તો કદાચ સામેથી સમર્થન સારું મળે? જો પહેલની શરૂઆત તો ઘણા વર્ષોથી થઈ છે, બાંગ્લાદેશની રચના પછી તમે ઇતિહાસમાં જાઓ તો બાંગ્લાદેશની રચના પછી ઘણી વખત આપણે પહેલની શરૂઆત કરી છે। બાંગ્લાદેશ અલગ પડ્યું એ પછી જેમાં ભારતે ઇતિહાસ ગવા છે કે ભારતે એમાં મદદ કરી હતી અને બાંગ્લાદેશની રચના થઈ હતી,
એ પછીનો જે સમયગાળો ગયો એ પછી ઘણા બધા પ્રયાસો થયા. ઇન્દિરા ગાંધીના સમયમાં બી પ્રયાસ થયા હતા, એ પછી અટલ બિહારી વાજપેયીએ તો ખુદ બસ ત્યાં આગળ શરૂ કરી હતી, એ પ્રયાસ થયા. એ પછી એ આપણે એ ના ભૂલવું જોઈએ કે પછી કારગિલનું યુદ્ધ આપણી સાથે થયું. એટલે ડીચ કરવામાં, જેને ગુજરાતીમાં કહીએ ને કે પીઠમાં ખંજર ભોકવામાં, પાકિસ્તાન પહેલેથી માહિર છે. આપણે અનેક વખત નરેન્દ્ર મોદીએ પહેલ કર્યા છતાં પણ જે રીતે આતંકી હુમલાઓની ઘટમાળ ઘટી નથી, ઓછી થઈ નથી. મનમોહનસિંહની સરકારની અંદર પણ મનમોહનસિંહ સરકારે પણ એટલા જ પ્રયત્ન કર્યા હતા સમાધાનકારી વલણ માટે, તેમ છતાં એ વખતે આતંકવાદી હુમલાઓ થયા છે. કાશ્મીરનો પ્રશ્ન જે છે એ સળગતો રહ્યો છે. હાલ અલબત્ત અહીંયા આગળ સત્તા જે પ્રકારે સત્તા નથી ને, ત્યાં આગળ શાસન રાખવામાં આવ્યું છે, આર્મીને સત્તા આપવામાં આવી છે, એના કારણે થોડી પરિસ્થિતિ કાબૂમાં આવી છે. તો આ બધા જ પ્રોક્સી વોર, જેને કહેવાય કે પ્રોક્સી વોર રમવાની અંદર જેટલો પણ પ્રયત્ન કરે ઇમરાન, પણ એના કરતાં વધારે ત્યાં આગળના જે લોકો છે એ પ્રોક્સી વોરને વધારે રીતે પ્રોવોક કરી રહ્યા છે, જે એક મોટી સમસ્યા આના માટે સાબિત થઈ શકશે. નરેન્દ્રસિંહ, જે પ્રમાણે આપ એક આર્મી મેન છો, એટલે પૂછવાની ઈચ્છા થાય કે અત્યારે જે બોર્ડર પર પરિસ્થિતિ છે, ક્યાંક જે વારેઘડીએ સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન થાય છે, હવે તો જે સૈન્યના જે લશ્કરના જવાનો છે એમને એકલ દોકલ અપહરણ કરીને એમની હત્યા કરી નાખવામાં આવે છે, સૈન્ય પર ચોક્કસ જો આદેશ આપવામાં આવે પાકિસ્તાન સરકાર તરફથી અને ચોક્કસ એક પકડ જો રાખવામાં આવે, તો ભારત પાકિસ્તાનની બોર્ડર પર પણ શાંતિ છવાય એવી એક પરિસ્થિતિ થાય, એવું આપ જોઈ શકો છો? ये देखिए, इमरान खान की जो पार्टी जब से चुटनी लड़ी है और वोटिंग में वो आगे जैसे चल रही है और लग रहा है कि इमरान खान जी प्रधानमंत्री बनेंगे, ये तो साफ सुथरा है, ये तो 100% इस चुटनी से पता हो गया है कि जो पाकिस्तान की जो प्रजा है, पाकिस्तान की जो प्रजा है, आतंकवाद को बिल्कुल नकार दिया है इस चुटनी में, आतंकवाद को बिल्कुल नकार दिया है. अब रही सरहदों पर जो फोर्सेज जो लगी हुई हैं, इमरान खान जी अगर अपने आतंकवादियों, देखिए वहाँ पर जो सेना है और आतंकवाद है वो ही वहाँ पर क्या कर रहा है, घुसपैठ कर रहा है, और ये किसकी सह पर कर रहा है, ये प्रधानमंत्री की, यानी उसके जो प्रधानमंत्री है उनकी सह पर कर रहा है, अकेले अपनी मर्जी से तो कुछ कर नहीं रहा, या उनका ऐसा दबदबा है कि प्रधानमंत्री जी को भी आगे वो बढ़ने नहीं दे रहे, पाकिस्तान के प्रधानमंत्री को आगे नहीं बढ़ने दे रहे. अगर इमरान खान जी उन पर लगाम कसेंगे तो घुसपैठ कम होगी, बॉर्डर पर घुसपैठ कम होगी. तो हमारी तरफ से भी कभी पहल हुई नहीं, हमारी फोर्सेज की तरफ से कभी ऐसा पहल नहीं हुई है. हमारी सेना ने तो जब उन्होंने पहला हमला किया है उसका जवाब दिया है अपनी तरफ से, अपनी सेना ने. हमारा भारत देश तो शांतिप्रिय देश है, कभी भी अपनी तरफ से पहले उनके ऊपर कोई भी हमला नहीं किया है. ये तो पाकिस्तान की तरफ से जब आतंकवादी घुसपैठ करते हैं, पाकिस्तान की सेना जब गोले दागती है तभी हमारी सेना उसका जवाब देती है और मुंहतोड़ जवाब देती है. और वो भी इस बात को समझ जाते हैं कि अगर हम हिंदुस्तान यानी भारत के ऊपर एक गोला दागेंगे तो भारत हमारे ऊपर कम से कम 100 गोले दागेगा, ये जानता है. परंतु क्या करें, वहाँ की जो सरकार है यानी प्रधानमंत्री जी हैं उनके दबदबा है नहीं, वहाँ की जो आतंकवाद का और उनकी सेना का दबदबा है, बाकी उनकी चलती नहीं है. इमरान खान जी अपने वहाँ क्या है जी, अपने अपने जो सैनिक है, अपनी जो आर्मी है उसके पर कौन नहीं है भारत सरकार का दबाव? हाँ, भारत सरकार का दबाव कैसा है, भारत सरकार का दबाव ऐसा है कि अपने जो हमारे प्रधानमंत्री जी बोलते हैं, जो हमारी सरकारें बोलती है, हमारी सेना उसके मुताबिक आगे बढ़ती है, अदरवाइज अपनी तरफ से कोई ऐसी पहल नहीं करती है. पर हाँ, कोई भी गलत हो रहा है बॉर्डर पे, कोई भी गलत हो रहा है तो उसकी इत्तला यानी उसका संदेशा अपनी सरकार को, अपनी सीनियर को देते हैं, सीनियर सरकार को देते हैं, सरकार से जो आदेश आता है उसी के मुताबिक आगे हमारी सेना काम करती है. अपना दबदबा तात्कालिक कोई एक्शन तमे ले सकता ना थी, नहीं, आर्मी नहीं, आर्मी अपनी तरफ से कोई अपना एक्शन नहीं ले सकता, पाकिस्तान में ले सके. हाँ, पाकिस्तान में वो पूछते ही नहीं, पाकिस्तान की जो आज एक मोटो फर्क कही सकते. भागो भी छेलो सवाल કે અત્યાર સુધી છે ઇમરાન ખાનને પણ આપ એક રાજકારણી તરીકે આપે પણ જોયો છે, એમના ભાષણો પણ સાંભળ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપે જોયા છે, સત્તા પણ પ્રાપ્ત કરી, કહીએ ને કે બંનેનું ટ્યુનિંગ આવનારા સમયમાં કેવું રહેશે, અથવા તો બંનેની કેમિસ્ટ્રી આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે જામશે કે કેમ, બંનેનું શું લાગે છે? જો આમાં એવું છે કે પાકિસ્તાન તરફથી પહેલ કરવા માટેની તો પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેજિસ્લેટિવ ડેવલપમેન્ટ એન્ડ ટ્રાન્સપરન્સી
ની એક રચના કરવામાં આવી છે કે જે આવનારા દિવસોમાં ભારત સાથે ચર્ચા કરશે, જે યુએનની અંદર પણ એનું રિપ્રેઝન્ટેશન અને પેપર મૂકવામાં આવ્યું છે. તો આ પેપર મુકાયા પછી હવે પછીનું સ્ટેપ એ છે કે આપણે આપણા તરફથી પણ આ જ પ્રકારની એક કન્ડિશનલ રીતે વાત કરવામાં આવશે અને વૈચારિક રીતે વાત કરીને આ મુદ્દાઓને સોલ્વ કરવાનો પ્રયત્ન થશે. અલબત્ત ઇમરાન ખાને આવ્યા પછી પોતાનો સુધાર માટે, ગ્લોબલ પોતાની ઇમેજને સુધારવા માટે, ગ્લોબલી ઇમેજ પાકિસ્તાનની સુધારવા માટે પ્રયત્નો કરવા પડશે, જેની અંદર હાથ એમણે પડોશી દેશો સાથે પણ લાંબા કરવા પડશે. કારણ કે ચીનને જે રીતે નવાઝ શરીફે જે જગ્યાઓ આપી છે, ચીનને સ્ટ્રેટેજિકલ પોર્શન ઉપર ચીનને જે દાખલ થવા દીધું છે, એ બધાને પણ રોકવું પડશે, તો જ પાકિસ્તાન અને ભારત સાથેના સંબંધો સુધરશે. કારણ કે તમે જુઓ કે ચીને જે રીતે પાકિસ્તાનની બોર્ડરની અંદરના અમુક પોર્શનની અંદર જે હિસ્સો પોતાનો લીધો છે નવાઝ શરીફના વખતમાં, એ પાકિસ્તાન માટે તો ખતરારૂપ છે જ છે, ભારત માટે પણ મોટું ખતરારૂપ સાબિત થઈ શકે એમ છે. એટલે એ જે બોર્ડરને જે રીતે કવર થઈ રહી છે, એ બધા જ મુદ્દાઓને, જેમ મેં પહેલાં કહ્યું કે આ પ્રતિનિધિમંડળ મૂકવામાં આવ્યું છે, એના રિપોર્ટના આધારે યુએન દ્વારા એક પગલાં લેવાની અંદર આવશે, તો ક્યાંક ને ક્યાંક સંબંધો સુધરશે. ચલો, એટલે આશા રાખી શકાય કે હવે પહેલી વાર જ્યારે ત્રીજો પક્ષ સત્તા પર આવ્યો છે, એટલે ચોક્કસ એક આશા રાખી શકાય કે ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરે એટલા માટે કે જો સુધરે તો ભારતને ફાયદો છે. કારણ કે ખોટો જે આતંકવાદ થાય છે, જે સેનાઓના જે જવાનો છે, આર્મીના જવાનો છે, એ શહીદ થતા હોય છે, એ બંધ થાય, બાકી ભારતને ભાર્ગવ, ભારતનો કોઈ ફરક પડતો નથી. ફરક પડે છે તો આટલો જ પડે છે, પરંતુ જ્યાં સેનાનો દબદબો પાકિસ્તાનમાં છે, જ્યાં કહીએ કે આતંકવાદનો દબદબો છે, જો એને દબાવવામાં ઇમરાન ખાન જો સફળ રહ્યા તો ભારત તો વિકાસ કરતો દેશ છે જ, પરંતુ પાકિસ્તાન પણ ક્યાંક આવનારા દિવસોમાં પ્રગતિ કરી શકશે. કારણ કે આતંકવાદને પાકિસ્તાનની પ્રજાએ જાકારો આપ્યો છે. ખબર પડે છે કે હાફિઝ સહિતના 256 ઉમેદવારોમાંથી એક પણને સમર્થન નથી મળ્યું. એટલે બંને દેશ શાંતિ ઈચ્છે છે. જોવાનું રહેશે કે કપ્તાન જ્યારે વઝીરે આઝમ બન્યા છે ત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કેવો બદલાવ આવશે આવનારા સમયમાં. ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ અને નરેન્દ્રસિંહ અને ભાર્ગવભાઈ આપ બંને ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.